હેલો ફ્રેન્ડ, સ્વાગત છે બધાનું 23 સપ્ટેમ્બરના કરંટ અફેર્સમાં. તો આજે આપણે 23 સપ્ટેમ્બરના કરંટ અફેર્સના જેટલા પણ આઈએમપી પ્રશ્નો છે એ આપણે અહીંયા જોઈશું, બરાબર. અને એને રિલેટેડ જેટલા પણ જીકેના ફેક્ટ છે એ પણ આપણે અહીંયા જોશું. તો તમારું કરંટ અફેર્સ તો થશે જ, બરાબર, સાથે સાથે તમારું જીકે પણ થશે. તો વિડીયો પૂરેપૂરો જોવો, બરાબર. અને વિડીયોના અંતમાં હું તમને એક ક્વેશ્ચન પૂછીશ, એનો તમારે મને કોમેન્ટમાં જણાવવાનો છે, બરાબર. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. ચાલો આપણે આગળ જોઈએ, હવે આજના કરંટ અફેર્સ જોઈએ. તમારો ફર્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે, બરાબર. તો આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ છે એ 21 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે, એટલે તમારો ઓપ્શન બી છે અહીંયા સાચો થઈ જશે. હવે એ શા માટે મનાવવામાં આવે છે? તો બધા દેશો અને લોકો વચ્ચે શાંતિના આદર્શોને મજબૂત કરવા માટે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ મનાવવામાં આવે છે. ફરી વખત કહી દઉં કે બધા દેશો અને લોકો વચ્ચે શાંતિના આદર્શોને મજબૂત કરવા માટે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ મનાવવામાં આવે છે. હવે આ વર્ષની જે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ છે એની થીમ શું હતી? તો એની થીમ હતી ક્લાઇમેટ એક્શન ફોર પીસ, બરાબર. ફરી વખત કહી દો, ક્લાઇમેટ એક્શન ફોર પીસ એ આંતરરાષ્ટ્રીય દિવસની થીમ હતી 2019ના, બરાબર. ક્લાઇમેટ એક્શન ફોર પીસ. હવે આ છે એનું ઉજવે કોણ છે, બરાબર. આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ છે એની ઉજવણી કોણ કરે છે? તો એની ઉજવણી છે યુનાઇટેડ નેશન્સ દ્વારા કરવામાં આવે છે. હવે વાત આવી યુએનની, બરાબર. તો યુએનની સ્થાપના ક્યારે થઈ હતી? તો એ 24 ઓક્ટોબર 1945માં એની સ્થાપના થઈ હતી, બરાબર. 24 ઓક્ટોબર 1945. તો જે 24 ઓક્ટોબર છે એ યુએન ડે તરીકે ઓળખાય છે, તો એ પણ તમારે યાદ રાખી લેવું. હવે યુનાઇટેડ નેશન્સ છે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો એનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂયોર્કમાં, બરાબર. ન્યૂયોર્ક અમેરિકા, ત્યાં એનું હેડક્વાર્ટર આવેલું છે. અને એના હાલના સેક્રેટરી જનરલ કોણ છે? તો એ છે એન્ટોનિયો ગુટેરેસ, બરાબર. યુએનના હાલના સેક્રેટરી જનરલ છે એન્ટોનિયો ગુટેરેસ, બરાબર. હવે જે આ પ્રશ્ન છે એ છે ઇમ્પોર્ટન્ટ ડે વાળો છે, બરાબર. તો સપ્ટેમ્બર મહિનામાં જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ડે આવ્યા છે એ બધા આપણે અહીંયા ડિસ્કસ કરીશું, બરાબર. તો પહેલો ઇમ્પોર્ટન્ટ ડે આવ્યો 5 સપ્ટેમ્બર, જે છે એ ઓળખાયો. આ 5 સપ્ટેમ્બર છે એ ઇન્ટરનેશનલ ચેરિટી ડે તરીકે ઉજવાય છે, બરાબર. અને બીજું આપણા માટે જે એ રાષ્ટ્રીય ટીચર્સ ડે તરીકે ઉજવાય છે, બરાબર. અને જે પછી આવ્યો 8 સપ્ટેમ્બર. તો 8 સપ્ટેમ્બર છે એ 8 સપ્ટેમ્બર છે એ ઇન્ટરનેશનલ લિટરેચી ડે તરીકે ઉજવાયો હતો, બરાબર, સાક્ષરતા દિન તરીકે. અને પછી આવ્યું 10 સપ્ટેમ્બર. તો 10 સપ્ટેમ્બર છે એ આપણે આત્મહત્યા રોકથામ દિવસ તરીકે ઉજવ્યો હતો, બરાબર, ઇન્ટરનેશનલ આત્મહત્યા રોકથામ દિવસ તરીકે. પછી આવ્યો 12 સપ્ટેમ્બર. તો 12 સપ્ટેમ્બર છે એને આપણે દક્ષિણ સહયોગ માટેના ઇન્ટરનેશનલ ડે તરીકે ઉજવ્યો હતો, બરાબર. પછી આવ્યો 14 સપ્ટેમ્બર. તો 14 સપ્ટેમ્બરને આપણે હિન્દી દિવસ તરીકે ઉજવ્યો હતો. અને પછી આવ્યો 15 સપ્ટેમ્બર. તો 15 સપ્ટેમ્બર છે એ લોકતંત્ર દિવસ તરીકે ઉજવાયો હતો, બરાબર, 15 સપ્ટેમ્બર. અને પછી આવ્યો 16 સપ્ટેમ્બર. તો 16 સપ્ટેમ્બરને આપણે ઓઝોન ડે તરીકે, વિશ્વ ઓઝોન ડે તરીકે ઉજવ્યો હતો, બરાબર. આ ઓઝોન ડે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાવાની શક્યતા થોડી વધારે છે. પછી આવ્યો 18 સપ્ટેમ્બર. અને 18 સપ્ટેમ્બર છે એને આપણે વિશ્વ વાંસ દિવસ તરીકે ઉજવ્યો હતો, બરાબર. તો આ થઈ ગયા આ મહિનાના ઇમ્પોર્ટન્ટ ડે, બરાબર. ઇમ્પોર્ટન્ટ ડે તમારે યાદ રાખવા હોય તો તમારે દરરોજ એનું રિવિઝન કરવું પડે, અને જે પણ મંથ હોય એનું તમે સિક્વન્સમાં યાદ રાખો તો તમને યાદ રહેવાની શક્યતા વધારે છે. એટલે મેં તમને અહીંયા જે બધા જ આ મહિનાના છે બધા એક જ સિક્વન્સમાં મેં તમને કહી દીધા, બરાબર. તો આ પ્રશ્નમાંથી આપણને આટલી માહિતી મળે છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો તાજેતરમાં કયા રાજ્યના સોન્ડોલ, બરાબર, સોન્ડોલ નૃત્ય એ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ દર્જ કર્યું છે, બરાબર. તો આ સોન્ડોલ નૃત્ય છે એ લદ્દાખનું છે. ક્યાંનું છે? લદ્દાખ, બરાબર. લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ છે એનું આ સોન્ડોલ નૃત્ય છે. તો એને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ દર્જ કર્યું છે. તો એનું કારણ શું છે, શા માટે એમને નામ દર્જ કર્યું છે? તો 408 મહિલાઓ દ્વારા એમના જે પારંપરિક ડ્રેસ હોય એ પહેરીને આ જે નૃત્ય છે એ કરવામાં આવ્યું હતું, એટલા માટે એમને આ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એમનું નામ દર્જ કરવામાં આવ્યું છે, બરાબર. તો હજી બધાને ખબર જશે જે આ લદ્દાખ છે એ જમ્મુ અને કાશ્મીર જે રાજ્ય હતું એમાંથી બે કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા છે, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ, બરાબર. તો એ લદ્દાખ છે એ હાલમાં યુનિયન ટેરિટરી તરીકે ચાલી રહ્યું છે, બરાબર. તો આ પ્રશ્નમાંથી આટલી માહિતી મળે છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો તાજેતરમાં એનટીપીસીએ ક્યાં ભારતના સૌથી મોટા સૌર પાર્કની સ્થાપના કરવાની જાહેરાત કરી છે? ભારતનો સૌથી મોટો
બરાબર. ભારતનો સૌથી મોટો સૌર પાર્ક, તો ભારતનો સૌથી મોટા સૌર પાર્કની સ્થાપના કરવાની ક્યાં એનટીપીસી, ક્યાં કરવાની એનટીપીસીએ જાહેરાત કરી છે? તો એ ગુજરાતમાં એની સ્થાપના કરવાની એનટીપીસી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. બરાબર. ગુજરાતની વાત આવી તો બધાને ખબર જ હશે ગુજરાતનું કેપિટલ કયું છે? ગાંધીનગર. પણ ગાંધીનગર પહેલાં ગુજરાતનું કેપિટલ કયું હતું? તો એ હતું અમદાવાદ. બરાબર. અને ગુજરાતના ચીફ મિનિસ્ટર કોણ છે? તો એ છે વિજયભાઈ રૂપાણી. બરાબર. અને ગુજરાતના જે હાલના નવા નિમણૂક પામેલા ગવર્નર છે એ છે આચાર્ય દેવવ્રત. બરાબર. તો એ નવા નિમણૂક પામેલા જે ગવર્નર છે આપણા ગુજરાતના લોકો માટે ખૂબ જ આઈએમપી કહેવાય. બરાબર. કારણ કે એ પ્રશ્ન પૂછવાની સંભાવના ખૂબ જ વધારે કહેવાય. તો એ આપણા જે નવા નિમણૂક પામેલા રાજ્યપાલ છે એ છે આચાર્ય દેવવ્રત. બરાબર. તો એ યાદ રાખી લેજો. હવે વાત આવી અહીંયા એનટીપીસીની. બરાબર. તો એનટીપીસીનું ફૂલ ફોર્મ પણ ઘણી વખત પૂછી લેતા હોય છે. તો એનટીપીસીનું ફૂલ ફોર્મ શું છે? તો નેશનલ થર્મલ પાવર કોઓપરેશન છે એ એનટીપીસીનું ફૂલ ફોર્મ છે. નેશનલ થર્મલ પાવર કોઓપરેશન. બરાબર. હવે એની સ્થાપના ક્યારે થઈ હતી? તો એની સ્થાપના 1975માં એની સ્થાપના થઈ હતી. બરાબર. અને એનું હેડક્વાર્ટર છે એ ન્યૂ દિલ્હીમાં આવેલું છે. એનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં. અને એના એમડી અને સીઈઓ છે એ છે ગુરદીપ સિંહ છે. ગુરદીપ સિંહ છે એ એનટીપીસીના હાલના સીઈઓ અથવા એમડી છે. બરાબર. તો આ પ્રશ્નમાંથી આપણને આટલી માહિતી મળે છે. બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બરાબર. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં કઈ બેન્કે સેમ્યુઅલ જોસેફને ડેપ્યુટી મેનેજર એટલે કે ડીએમ તરીકે નિયુક્ત કર્યા છે? તો કઈ બેન્કે સેમ્યુઅલ જોસેફ છે એમને એ બેંકના ડેપ્યુટી મેનેજર તરીકે નિયુક્ત કર્યા છે? તો આઈડીબીઆઈ બેંક છે એણે સેમ્યુઅલ જોસેફને એમના ડેપ્યુટી મેનેજર તરીકે નિમણૂક કર્યા છે. બરાબર. તો વાત આવી આઈડીબીઆઈ બેંકની. બરાબર. તો આઈડીબીઆઈ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? તો એની સ્થાપના થઈ હતી 1964માં. બરાબર. અને એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? એ મુંબઈમાં આવેલું છે. એનું હેડક્વાર્ટર ક્યાં? મુંબઈમાં એનું હેડક્વાર્ટર આવેલું છે. અને એના બીજા એક બેઠો બેઠો પ્રશ્ન પૂછી લે છે કે આઈડીબીઆઈનું ફૂલ ફોર્મ શું છે? તો એનું ફૂલ ફોર્મ છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. બરાબર. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. અને એના હાલના એમડી અને સીઈઓ છે રાકેશ શર્મા છે. રાકેશ શર્માએ એના આઈડીબીઆઈના હાલના એમડી અને સીઈઓ છે. અને એના ડેપ્યુટી મેનેજર તરીકે સેમ્યુઅલ જોસેફની નિમણૂક કરવામાં આવી છે. તો આ પ્રશ્નમાંથી આપણને આટલી માહિતી મળે છે. બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો તાજેતરમાં બજરંગ પુનિયાએ વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશિપમાં ક્યુ મેડલ જીત્યું છે? તો આ તો મેં તમને ગઈકાલના વિડીયોમાં જ કહી દીધું હતું. તો એ છે એમને બ્રોન્ઝ મેડલ જીત્યું છે. બરાબર. આ સાથે આપણા બજરંગ પુનિયા, વિનેશ ફોગટ અને રવિ કુમાર છે એ ત્રણેય જે 2020ના જે ટોક્યો ઓલિમ્પિક છે એની માટે ક્વોલિફાઈ થઈ ગયા છે. બરાબર. તો આ ત્રણેય પહેલવાન છે એ ભારતના એ ઓલિમ્પિક માટે ફાઇનલ થઈ ગયા છે. તો એમને બ્રોન્ઝ મેડલ જીત્યું. પણ કઈ કેટેગરીમાં જીત્યું? તો એમને 65 કિલોગ્રામ જે કેટેગરી છે એમાં એમને આ બ્રોન્ઝ મેડલ જીત્યું છે. તો પહેલાં તો આ ક્યાં એમને જીત્યું? તો એમને જે વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશિપ ચાલી રહી છે. બરાબર. ક્યાં ચાલી રહી છે? નુસુલતાન કઝાખસ્તાન. કઝાખસ્તાન જે કઝાખસ્તાન દેશ છે એનું કેપિટલ છે નૂર સુલતાન. ત્યાં આ વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશિપ ચાલી રહી છે. એમાં એમણે 65 કિલોગ્રામ કેટેગરીના વર્ગમાં એમણે આ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. બરાબર. તો અહીંયા વાત આવી કઝાખસ્તાનની. તો કઝાખસ્તાનનું કેપિટલ કયું છે? તો એમનું કેનું કેપિટલ છે નૂર સુલતાન. બરાબર. અને એમની હાલની એમની કરન્સી છે તો એ કરન્સી છે કઝાખસ્તાની ટેંગે. બરાબર. અને એમના પ્રેસિડેન્ટ છે કેજી ટોકાઓ. બરાબર. તો એના પ્રેસિડેન્ટ છે કેજી ટોકાઓ. હવે આગળ જોઈએ. આ પ્રશ્નમાંથી આટલી માહિતી મળે છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે બીઈંગ ગાંધી નામના પુસ્તકના લેખક કોણ છે? બરાબર. તો આ છે ગાંધીજીના અમુક પ્રસંગો ઉપર લખાયેલી કથા બુક છે. બરાબર. અને એના લેખક છે પારો આનંદ. બરાબર. હમણાં ગાંધીજીની 150મી વર્ષગાંઠ આવી રહી છે તો એના માટે આ બુકનું વિમોચન કરવામાં આવ્યું છે. બરાબર. તો પારો આનંદ દ્વારા આ બુક લખવામાં આવી છે. અને પારો આનંદ છે એ એક શું કહેવાય તો કે એક જર્નાલિસ્ટ છે. બરાબર. આગળ જોઈએ. તાજેતરમાં આપત્તિ વ્યવસ્થાપન માટે ભારતે ક્યાં દેશ સાથે સમજૂતા કર્યા છે? તો તાજેતરમાં ભારતે મોંગોલિયા સાથે આપત્તિ વ્યવસ્થાપન માટે સમજૂતા કર્યા છે. હાલમાં મોંગોલિયાના જે પ્રાઇમ મિનિસ્ટર છે એ ભારતની 5 દિવસની મુલાકાતે આવેલા છે. અને એ દરમિયાન આ જે એમઓયુ સમજૂતા એટલે કે એમઓયુ અને એમઓયુનું ફૂલ ફોર્મ થાય મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ
કરવામાં પર સાઇન કરવામાં આવી છે. બરાબર, તો વાત આવી મોંગોલિયાની, તો મોંગોલિયાનું કેપિટલ કયું છે? તો એનું કેપિટલ છે ઉલાન બટુર. બરાબર, શું છે એનું કેપિટલ? તો ઉલાન બટાર છે એનું કેપિટલ, છે ઉલાન બટાર. અને એમની કરન્સી છે મોંગોલિયન ટોગ્રોક. બરાબર, અને એમના હાલના પ્રાઇમ મિનિસ્ટર છે કે બટુલ્ગા. કે બટુલ્ગા એ મોંગોલિયાના હાલના પ્રાઇમ મિનિસ્ટર છે. બરાબર, તો આ ક્વેશ્ચનમાંથી આપણને આટલી માહિતી મળે છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, તો તાજેતરમાં એબીપીએમ જઈ એ કોની સાથે સમજોતા કર્યા છે? બરાબર, તો એબીપીએમ જઈ છે એમણે ઓલા સાથે સમજોતા કર્યા છે. બરાબર, તો અહીંયા વાત આવી, પહેલાં તો ઓલાની આવી અને પછી આવી એબીપીએમ જઈની. તો શા માટે ઓલા સાથે સમજોતા કર્યા છે? શું સમજોતા કર્યા છે? તો હવે જે ઓલાના કેબ ડ્રાઈવર જેટલા પણ છે એમને એબીપીએમ જઈ અંતર્ગત હેલ્થ ઇન્સ્યોરન્સ કાઢી આપવામાં આવશે. બરાબર, આ યોજના અંતર્ગત ઓલાના જેટલા પણ કેબ ડ્રાઈવર છે એમને હેલ્થ ઇન્સ્યોરન્સ કાઢી આપવામાં આવશે. બરાબર, તો અમે આ એક અહીંયા તમને બેઠી બેઠો પ્રશ્ન પૂછાઈ જાય કે એબીપીએમ જઈ છે એનું ફૂલ ફોર્મ શું થાય? તો એનું ફૂલ ફોર્મ છે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. બરાબર, તો એબીપીએમ જઈનું ફૂલ ફોર્મ શું છે? તો આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. બરાબર, હવે અહીંયા એક બેઠો પ્રશ્ન બીજો પણ પૂછાય કે આ યોજના છે એ ક્યારે લોન્ચ થઈ હતી? તો એ 22 સપ્ટેમ્બર 2018 રોજ લોન્ચ કરવામાં આવી હતી. બરાબર, આ જે આયુષ્માન ભારત યોજના છે એને 22 સપ્ટેમ્બર 2018 રોજ લોન્ચ કરવામાં આવી હતી અને હમણાં એનું એક વર્ષગાંઠ પણ ઉજવવામાં આવી. બરાબર, હમણાં એનું 22 સપ્ટેમ્બરે એને એક વર્ષ પૂરું પણ થઈ ગયું છે. હવે બીજી વાત આવી અહીંયા ઓલાની, તો ઓલા છે એની સ્થાપના ક્યારે થઈ હતી? તો એની સ્થાપના થઈ હતી 2010માં એની સ્થાપના કરવામાં આવી હતી. એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો એ બેંગ્લોર કર્ણાટકમાં એનું હેડક્વાર્ટર આવેલું છે. અને હાલના જે સીઈઓ છે ઓલાના એ છે ભાવેશ અગ્રવાલ. બરાબર, ભાવેશ અગ્રવાલ છે એ ઓલાના હાલના સીઈઓ છે. બરાબર, તો આ પ્રશ્નમાંથી આપણને આટલી માહિતી મળે છે. બરાબર, હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં ક્યાં રાજ્ય સરકારે ડેન્ગ્યુ સામે જાગૃતતા માટે ચેમ્પિયન્સ અભિયાન લોન્ચ કર્યું છે? બરાબર, તો આજે છે એ દિલ્હીમાં આ અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે. ડેન્ગ્યુ સામે જાગૃતતા માટે ચેમ્પિયન્સ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. હવે આમાં શું કરશે? તો લોકો છે એ મળીને અમને આજુબાજુ 10-15 લોકો છે એ મળીને એમને આજુબાજુનું જે પાણી હશે એમાં ચેક કરશે કે એમાં ડેન્ગ્યુના મચ્છર કે પછી એના રોગ ફેલાવનારા કોઈ પ્રજીવો કે એવું કંઈક છે કે નહીં એમાં. બરાબર, તો એ ચેક કરશે અને એમને આજે ચેમ્પિયન્સ તરીકે ઓળખવામાં આવશે. તો આ એ અભિયાન છે. બરાબર, તો ક્યાં ચાલુ કરવામાં આવ્યું છે? દિલ્હીમાં. અને દિલ્હીની વાત આવે તો બધાને એ તો ખબર જોઈએ કે દિલ્હીના ચીફ મિનિસ્ટર કોણ છે? તો અરવિંદ કેજરીવાલ છે. આ તો બધાને ખબર જ હોય, પણ એક વસ્તુ જે મોટાભાગનાને ખબર નથી હોતી એ છે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે, લ્યુટનન્ટ ગવર્નર. બરાબર, એ પ્રશ્ન વારંવાર પૂછાવાની સંભાવના બહુ વધારે હોય છે, કારણ કે લેફ્ટનન્ટ ગવર્નર પણ દિલ્હી માટે એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો એ છે અનિલ બૈજલ છે એ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર છે. બરાબર, તો આ પ્રશ્નમાંથી આટલી માહિતી મળે છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, તો તાજેતરમાં PMMVYના લાભાર્થીની સંખ્યા ક્યાં પહોંચી છે? બરાબર, આ PMMVYના જે લાભાર્થી છે એની સંખ્યા ક્યાં પહોંચી છે તાજેતરમાં? તો હાલમાં એક રિપોર્ટ બહાર આવ્યો તો એમાં એના મુજબ PMMVYના જે લાભાર્થી છે એની સંખ્યા 1 કરોડથી પણ વધી ગઈ છે. બરાબર, તો હવે આ PMMVY છે શું? તો એ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના છે. બરાબર, એનું ફૂલ ફોર્મ શું છે? પ્રધાનમંત્રી માતૃવંદના યોજના. હવે આના અંતર્ગત કરવામાં શું આવે છે? તો જે પ્રેગ્નન્ટ વુમન છે એમને એમના એકાઉન્ટમાં ડાયરેક્ટ કેશ પૈસા છે એ ટ્રાન્સફર કરવામાં આવે છે. શા માટે? તો કે એમનો ન્યુટ્રિશન એમને મળી રહે એટલા માટે, અને એમને જે પ્રેગ્નન્સી દરમિયાન જેમનો જે વેજ છે, મતલબ જે કામ કરવા હોય ત્યારે કામ કરતા હોય પ્રેગ્નન્સી પહેલાં, તો એમને જે સેલરી મળતી હોય એ પ્રેગ્નન્સી દરમિયાન તો મળવાની નથી, તો એ વેજ માટેનો જે લોસ છે એ પૂરો કરવા માટે એમને આ પૈસા આપવામાં આવતા હોય છે. બરાબર, અને બસ, તો આ પ્રશ્નમાંથી આપણે આટલી માહિતી મળે છે. તો એક વખત ફરી વખત કહી દઉં, તો PMMVYનું ફૂલ ફોર્મ શું છે? તો પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના. અને આ જે પ્રેગ્નન્ટ વુમન હોય છે એમને ડાયરેક્ટ પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે, એમના ન્યુટ્રિશન સારું રહે એટલા માટે, અને સારા ન્યુટ્રિશન લઈ શકે એટલા માટે, અને એમને જે વેજ લોસ થયો હોય એની ભરપાઈ કરી શકે એટલા માટે. બરાબર, તો એની જે સંખ્યા છે એના લાભાર્થીની એ હાલમાં 1 કરોડથી પણ વધી ગઈ છે. બરાબર, તો આટલી આ પ્રશ્નમાંથી આટલી માહિતી મળે છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, તો તાજેતરમાં નાણામંત્રીએ ઘરેલું કંપની માટે
કોર્પોરેટ ટેક્સનો દર ઘટાડીને કેટલો કરવાની જાહેરાત કરી છે. બરાબર, તો તાજેતરમાં જે આપણા નાણામંત્રી છે, કોણ છે? નિર્મલા સીતારામન. બરાબર, આપણા નાણામંત્રી છે નિર્મલા સીતારામન. તો એમણે જાહેરાત કરી છે કે જે પહેલાં કોર્પોરેટ ટેક્સ જે 25% હતો, બરાબર, ઘરેલુ કંપનીઓ માટે, તો એ ઘટાડીને હવે છે 22% કરવામાં આવ્યો છે. બરાબર, 22% કરવામાં આવ્યો છે. અને જે નવી ઘરેલું કંપની છે એમની માટે એ ટેક્સ 15% હશે. કેટલું? 15%. પણ નવી ઘરેલું કંપનીમાં કોનો સમાવેશ થાય છે? તો જે કંપનીઓની સ્થાપના 1 ઓક્ટોબર 2019 પછીથી થશે. બરાબર, અને એમનું પ્રોડક્શન ઓછામાં ઓછું 31 માર્ચ પહેલાં સ્ટાર્ટ થઈ જતું હોય એવી કંપનીને નવી ઘરેલું કંપની તરીકે ઓળખવામાં આવશે. અને એમના ઉપર કોર્પોરેટ ટેક્સ 15% રહેશે. બાકીની જે અત્યારે જેટલી કંપનીઓ છે એમની ઉપર 22% થઈ જશે. બરાબર, અમે આમને સરચાર્જ અને સેસ સાથે ગણીએ, જે આપણી જે કંપનીઓ છે ઘરેલું કંપની એમની માટેનો જે ઇફેક્ટિવ જે ટેક્સ છે એ થઈ જશે 25.17%. બરાબર, કારણ કે ચેસ અને સરચાર્જ બંને ઇન્ક્લુડ કરી દઈએ તો એ છે 25.17% થઈ જશે. અને જે નવી કંપનીઓ છે 1 ઓક્ટોબર પછી ચાલુ થશે એમની માટે જે ચેસ અને સરચાર્જ એડ કરી દઈએ તો એ થશે 17.something, એમની માટે પણ ઇફેક્ટિવ ટેક્સ છે એ થઈ જશે. બરાબર, એમ બંનેમાં સરચાર્જ અને સેસ જે આવે છે એ આપણે ઇન્ક્લુડ કરેલા છે. બરાબર, તો આ પ્રશ્નમાંથી આટલી માહિતી મળે છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કેન્દ્ર સરકારે 2018-19 માટે ઈપીએફનો દર કેટલો રાખવાની મંજૂરી આપી દીધી છે. બરાબર, તો પહેલાં તો તમને અહીંયા પ્રશ્ન થાય કે ઈપીએફ એટલે શું છે? ઈપીએફ શું છે? તો ઈપીએફનું ફૂલ ફોર્મ છે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ. બરાબર, જે સરકારી કર્મચારીઓ છે ને, બરાબર, એમના અમુક પૈસા કાપી લેવામાં આવતા હોય છે અને એમનો જે રિટાયરમેન્ટ પછીના પ્લાન હોય એની માટે કાપવામાં આવે છે. બરાબર, અને એની ઉપર રેટ આપવામાં આવે છે. બરાબર, થોડા પૈસામાં સરકાર પણ નાખતી હોય છે તો એની માટેનો જે રેટ છે એ 6.65% રાખવાની મંજૂરી આપી દીધી છે. કોને આપી છે મંજૂરી? તો શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા આ મંજૂરી આપવામાં આવી છે. મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ દ્વારા આ મંજૂરી આપવામાં આવી છે. બરાબર, તો એ રેટ છે અમે 2018-19 દરમિયાન કેટલો રહેશે? તો 8.65% છે આ રેટ રહેશે. બરાબર, તો આ પ્રશ્નમાંથી આટલી માહિતી મળે છે. હવે આજનો ગઈકાલનો તમારો ક્વેશ્ચન હતો કે તાજેતરમાં કોને એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડ 2019 સન્માનિત કરવામાં આવ્યા છે. બરાબર, તો જે આનંદકુમાર છે, સુપર 13ના સંસ્થાપક આનંદકુમાર, જેની ઉપર હમણાં ઋતિક રોશને એક મૂવી બનાવ્યું સુપર 30 કરીને. બરાબર, તો એ જે આનંદકુમાર છે એમને એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડ 2019 સન્માનિત કરવામાં આવ્યા છે. બરાબર, હવે આજનો તમારો ક્વેશ્ચન છે કે તાજેતરમાં ભારતીય વાયુસેનાના નવા ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? બરાબર, ભારતીય વાયુસેનાના નવા ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે એનો તમારે મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે. બરાબર, તમારો ઓપ્શન છે અર્જુન રાવત, સુનિલ લાંબા, આર કે એસ ભદૌરિયા અને એર માર્શલ સુખવીર સિંઘ. બરાબર, તો આમાંથી કોની નિમણૂક ભારતીય વાયુસેનાના નવા ચીફ તરીકે કરવામાં આવી છે? બરાબર, આન્સર છે એ પૂરો ડિટેલમાં લખવાનો. બરાબર, કોની નિમણૂક કરવામાં આવી છે, શા માટે નિમણૂક કરવામાં આવી છે. બરાબર, ભારતીય વાયુસેનાનો સ્થાપના ક્યારે થઈ હતી, એનું હેડક્વાર્ટર ક્યાં છે, આ બધી માહિતી તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. જેટલું તમે લખશો એટલું તમને વધારે યાદ રહેશે, એટલે લખવાની ટેવ પાડજો. બરાબર, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય, બરાબર, તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર, અને વિડીયો કેવો લાગ્યો, વિડીયોમાં કંઈ પ્રોબ્લેમ હોય તો એ પણ તમે મને કોમેન્ટમાં જણાવજો, અને કંઈ ડાઉટ હોય તો પણ તમે મને કોમેન્ટમાં જણાવજો. બરાબર, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.